વાવ તાલુકાના ડેડાવા ખાતે 71મો વન મહોત્સવ કાર્યક્રમ વાવના ધારાસભ્ય ગેનીબેનના અધ્યક્ષસ્થાને યોજાયો. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ડેડાવા ખાતે આજે 71મો વન મહોત્સવ યોજાયો હતો, જેમાં વાવના ધારાસભ્ય ગેનીબેન સહિત તાલુકાના આગેવાનો હાજર રહ્યા હતા. ગેનીબેનને સામાજિક વનીકરણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે જંગલો આપણને લાકડું, ઘાસચારો, બળતણ તેમજ અન્ય ગૌણ પેદાશો પૂરી પાડે છે, તેમજ જમીનનું ધોવાણ અટકાવે છે, પૂરને નિયંત્રિત કરે છે. નદીઓ તેમજ આજુબાજુના વિસ્તારોમાં જમીનમાં પાણી જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. આપણા દેશમાં મોટાભાગના લોકોની આર્થિક સ્થિતિ હજુ પણ જંગલ આધારિત છે. આર્થિક અને ઔદ્યોગિક વિકાસના નામે મનુષ્ય દ્વારા જંગલોને જે નુકસાન થયેલ છે તેના દુઃખદ પરિણામો જેવા કે મોસમની અનિયમિતતા, પર્યાવરણને નુકસાન, વનો પર આધારિત લોકો, માટી, પાણી, બણતર, ઘાસચારા વગેરેની અછત, જમીનના ધોવાણ વગેરેના નુકસાનથી બચવા ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા રાજ્યમાં સામાજિક વનીકરણની યોજનાઓ અમલમાં મૂકી છે. વધુમાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવા અપીલ કરી હતી. અહેવાલ ભમરા જેવા ઘેલા બનાસકાંઠા વાવ થરાદ. આજે 71મા વન મહોત્સવમાં ડેડાવા ગૌશાળાની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સૌ તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ, ગામના જવાબદાર આગેવાનો, ગૌશાળાના સંચાલકો આ બધે સાથે મળીને અહીંયા વૃક્ષારોપણ કર્યું છે. આવનાર સમયની અંદર ગ્લોબલ વોર્મિંગના કારણે, પ્રદૂષણના કારણે જે કાંઈ ઋતુઓની અનિયમિતતા થઈ એની પાછળ મુખ્ય પર્યાવરણ છે. દરેક માણસે પર્યાવરણનું જતન કરવું જોઈએ. આપણે ભણતા હતા અથવા તો તમે બધે સાંભળ્યું છે કે જ્યાં ચેરાપુંજી નામમાં બારે માસ વરસાદ થાય છે ને એની પાછળનું મુખ્ય કારણ કે ત્યાં વધુ પડતા તે વૃક્ષો અને વનસ્પતિના કારણે આપણે વારંવાર તકલીફ પડે અને દુષ્કાળની પરિસ્થિતિ થાય. એટલે આ તો ઠીક છે, અત્યારે નર્મદાની કેનાલના કારણે આપણું અત્યારે જીવન ધોરણ અને ભરણ પોષણ ચાલે છે. બાકી વારંવાર દુષ્કાળનો જે ભોગ બનતો એનું મુખ્ય જે કંઈ કારણો હતા, રણ વિભાગ અને જે પ્રમાણમાં આપણે વૃક્ષો વાવવા પડે એ પ્રમાણમાં નહોતા વાવતા. એટલે હવે નર્મદાની કેનાલના પાણીની વ્યવસ્થા છે, લોકોમાં જાગૃતિ આવી છે અને વૃક્ષ એક પરોપકારી છે અને એના ઉપરથી આપણે ઘણું બધું શીખવાનું છે. વૃક્ષ પોતે તડકે બળે અને બીજાને છાંયો આપે છે. આજે આ એક વડનો તમે એનો રોપો વાવ્યો હોય પણ 200-250 વર્ષ સુધી એ બીજાને છાયા આપે છે. ત્યારે માણસ જન્મે ત્યારે એને ઘોડિયું બાંધવામાં આવે છે અને એ પણ લાકડાનું, અને એની અંતિમ જ્યારે એનું મૃત્યુ થાય ત્યારે પણ એને લાકડાથી અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે. એટલે માણસનું આખું જે જીવન ધોરણ છે એ આ લાકડા ઉપર છે. ત્યારે આપણે બિનજરૂરી વૃક્ષોનું નિકંદર નીકળતું હોય ના કરીએ. અને કમસે કમ તમે જ્યારે કોઈ પણ માણસ એક વૃક્ષ કાપે ને તો એક માણસની હત્યા કર્યા બરાબર એક વૃક્ષ કાપવું એટલું પાપ લાગે છે. એટલે દરેકે આપણે ઘરે પણ બે પાંચ રોપા વાવવા જોઈએ. ધાર્મિક સ્થળો હોય, ગૌશાળાઓ હોય, શાળાઓ હોય, આમાં પણ ગામના આગેવાનો હોય, બધાએ સાથે મળીને વૃક્ષારોપણ કરાવવું જોઈએ અને એનું જતન પણ કરાવવું જોઈએ. ત્યારે આ 71મા વન મહોત્સવની અંદર શુભેચ્છાઓ પાઠવું કે આપણો તાલુકો હરિયાળો બને, દરેક પ્રકારના વૃક્ષો થાય અને આપણે સૌ જેવા ગૌપ્રેમીએ છીએ એવા ને એવા વૃક્ષ પ્રેમી થઈ અને આનું જતન કરીએ, એ જ આપણી પાસે સૌની પાસે અપેક્ષા રાખું.